કાળુભાઈએ દુકાનેથી વહેલા ઘેર આવીને ચશ્માના ગ્લાસ લૂંચતા લૂંચતા પત્ની રાજુબેનને કહ્યું, મોટાનો ફોન હતો, બાળકને પૂરું પોષણ નથી મળતું, અંદર જ સુકાઈ ગયું છે, ડૉક્ટરે કહ્યું છે કે કઢાવવું પડશે. આ બોલતા બોલતા કાળુભાઈ લૂંચતા હતા ચશ્માના ગ્લાસ, પણ ભીની હતી એમની આંખો. પતિની આ વાત સાંભળીને રાજુબેનના ગળે ડૂમો બાજી ગયો. પાતાળમાંથી આવતો હોય એવા અવાજે માંડ એટલું બોલી શક્યા કે તું હવે ઓપરેશન કરાવવું પડશે. કાળુભાઈએ જવાબ દીધો, ક્યારે? બસ કાલે જ. રાજુબેન રડી પડ્યા. રડતા રડતા બોલ્યા કે 11-11 વર્ષ થઈ ગયા મોટાના લગ્નને, તો પણ હજુ આપણા દાદા દાદી બનવાના ઓરતા તો આ વખતે પણ અધૂરા રહી ગયા. કાળુભાઈ પત્નીના ખભે મૂકીને આશ્વાસન આપવા જાય એ પહેલાં એમના ખિસ્સામાં ફોનની રિંગ વાગી. કાળુભાઈએ ફોન પર વાત કરી અને ફોન કટ કરતા પત્નીને કહ્યું, લાલભાઈનો ફોન હતો, ચણા માટે પૂછતા હતા. બધી જ વસ્તુઓના આગોતરા ગ્રાહક તૈયાર છે, ચણા, મગ, મઠ. તારો આંગણવાડીનો માલ ક્યારે આવવાનો છે? રાજુબેને સ્વસ્થ અવાજે કહ્યું, બસ કાલે જ. પોતાની આંગણવાડીના બાળકો માટે સરકારમાંથી જે ખાદ્ય વસ્તુઓ આવતી હતી એને બારોબાર વેચી નાખતા રાજુબેનના મોટા દીકરાની વહુના ગર્ભમાં જે બાળક પોષણ વિના સુકાઈ ગયું હતું એનું પણ ઓપરેશન હતું, બસ કાલે જ.